नमस्कार, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ. હું છું આપની સાથે નિધિતા. હિંમતનગર થી સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગર ના હસનનગર નજીક થી મૃત ભ્રૂણ મળી આવ્યું છે. તો હાથમતી નદી માંથી નવજાત મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો એ નવજાત મૃત ભ્રૂણ પાણી જોવા મળતા પોલીસ ને જાણ કરવામાં આવી છે. ત્યારે હિંમતનગર ની બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ત્યારે વધુ માં જણાવશે અમારા સંવાદદાતા ચિરાગ મેઘા. જી ચિરાગ, શું છે માહિતી? જી, હિંમતનગર ના હસનનગર ગામની પાસે ની ઘટના છે. હસનનગર પાસે થી પસાર થતી હાથમતી નદી માંથી વહેલી સવારે નવજાત મૃત હાલતમાં એક ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી છે. સ્થાનિકોએ પાણીમાં એક મૃત ભ્રૂણ જોવા મળતા તે લોકોએ પોલીસને જાણ કરી હતી. હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી છે. હિંમતનગર બી ડીવીઝન પીએસઆઈ સીઆઈ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. તેમજ એસએસએલ ની મદદ પણ લેવામાં આવી છે અને મૃત ભ્રૂણ જે હતું ત્યાં હિંમતનગર સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. જી જી, તો જે નવજાત ભ્રૂણ મળી આવ્યું છે કોને છોડ્યું છે એના વિશે કોઈ માહિતી મળી છે ખરા? જી, હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને જે હાથમતી નદી પસાર થાય છે તે હાથમતી નદી નજીક થી પાણીમાં મૃત ભ્રૂણ મળ્યું હતું અને સ્થાનિકોએ જાણ કરી છે. પોલીસને પોલીસે એસએસએલ ની પણ મદદ લીધી છે. જોકે હાલ ડિવિઝન પોલીસે કોરોનાથી આગળની તપાસ હાથ ધરી છે અને નવજાત જે મૃત ભ્રૂણ મળ્યું છે તેના માતા પિતા કોણ છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવશે તેના પર કેવી કાર્યવાહી કરશે હવે? જી, હાલ તો જે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે આ ભ્રૂણ હતું તે પહેલાથી જ મૃત્યુ પામેલું હતું કે પછી તેને મૂકી છે અને પછી તે મૃત્યુ પામ્યું છે તે તપાસનો વિષય છે. જોકે હાલ તો સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે જયારે જ્યાં ગામમાં માતા પિતા હોય છે તે માતા પિતાને કયા જે બાળકને 9 મહિના સુધી માતા પેટમાં રાખતી હોય છે અને ત્યારબાદ તેને જન્મ આપતી હોય છે અને આ માતાનો પણ જીવ કઈ રીતે ચાલતો હોય છે કે આ રીતે મૃતને ભૂલને સરખડી લેવું એક મોટો ગુનો માનવામાં આવતો હોય છે અને આ ક્યારે ક્યારેક માતા પિતા સામે કડકમાં કડક કાર્યવાહી થાય સ્થાનિકોએ નવજાત મૃત ભ્રૂણ પાણી જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી છે. હિંમતનગર ની બી ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ત્યારે બી ડિવિઝન પીએસઆઈ પીઆઈ અને એફએસએલ ઘટના સ્થળે પહોંચી હતી. નવજાત મૃત ભ્રૂણને હિંમતનગર સિવિલમાં લઈ જવાયું છે. ત્યારે ભ્રૂણ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાત મૃત ભ્રૂણના માતા પિતા કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.